અને હવે એક નજર કરીશું કચ્છ એક્સપ્રેસ પર. ડોંબીવલી કચ્છી દિશા પ્રધાન ઓસવાલ સેવા સમાજ દ્વારા હેરિટેજ હોલ ડોંબીવલી ખાતે રિશ્તે અનમોલ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રોફેસર મયુર નંદુએ માતા પિતા અને બાળકો સાથેના સંબંધ વિશે વક્તવ્ય આપ્યું હતું. સેમિનારમાં 500 થી વધુ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ પાલિકાએ ફરીથી સ્ટ્રીટ લાઇટની કામગીરી સંભાળી છે. આ પહેલા સ્ટ્રીટ લાઇટનું મરામત અને એલઈડી લગાવવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જો કે વિવાદ સર્જાતા ફરીથી પાલિકાએ કામગીરી સંભાળી છે. સ્ટ્રીટ લાઇટની કામગીરી કરવા માટે સ્ટાફની નિયુક્તિ પણ પાલિકા તંત્રએ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં 3 વર્ષ દરમિયાન થયેલી 40 જેટલી ઘરફોડ અને વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ ચોરીના ગુનામાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ બાઇક, સોના ચાંદીના દાગીના, મોબાઈલ, લેપટોપ સહિત કુલ 2,76,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીની પૂછપરછમાં હજુ વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. ગાંધીધામના અંતરજાળ ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરે મહિલાઓએ પૂજા અર્ચના કરી અને બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસની વદ સાતમને શીતળા સાતમ તરીકે મનાવવામાં આવે છે, જેને લઈને માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકાના ઘડુલી ગામે ગાયત્રી શક્તિપીઠનો 9મો પાટોત્સવ ઉજવાયો. સવારે શોભાયાત્રા, જળયાત્રા, નવકુંડીય ગાયત્રી યહવન, શક્તિ કળશ સ્થાપના સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના અગ્રણી શૈલેષભાઈ ભટ્ટ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.